નમસ્કાર બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે મિત્તલ. આપણે આ કાર્યક્રમમાં દરરોજ અલગ અલગ વિષય પર આપને અથવા આપને લગતા પ્રશ્નોનું સચોટ સમાધાન મેળવવા માટે નિષ્ણાતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. ઘણા એવા વિષયો હોય જેના પર ચર્ચા કરવી, જાગૃતતા ફેલાવવી ખૂબ જ જરૂરી બની જતી હોય ત્યારે હાલ દેશમાં વિદ્યાર્થીઓના આપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને વધારો થઈ રહ્યો હોવાનું જે એક રિપોર્ટમાં સામે આવ્યું છે, જેમાં દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના જે બનાવો છે તે વધવા પામ્યા છે. દેશની પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા છે, જેમાં શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં 5 વર્ષમાં 32% વધારો થયો છે. વર્ષ 2021માં દેશમાં રોજ વિદ્યાર્થીઓએ આપઘાત કરી અને જીવન ટૂંકાવ્યું છે અને દર કલાકે 1 થી 2 વિદ્યાર્થી આપઘાત કરી અને માનવ જિંદગીનો અંત આણી રહ્યો છે. ત્યારે આ વધતા જતા બનાવોને પાછળનું કારણ શું છે અને તેને રોકવા માટે શું કરવું જોઈએ તે માટે આજે આપણે વાત કરીશું અને તેના માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જીવન આસ્થા હેલ્પલાઇનથી પ્રવીણ વલેરા અને સાયકોલોજીસ્ટ ફોરમ ત્રિવેદી. જી, આપ બંનેનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. ત્યારે હાલ જે રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જે છેલ્લા 5 વર્ષમાં 32% જે આપઘાત છે તેમાં વધારો થયો છે અને વિદ્યાર્થીઓ, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેમાં ઘણા બધા પરિબળો જવાબદાર હોઈ શકે, ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે જેમાં વિદ્યાર્થીઓ આપઘાત તરફ વળતા હોય છે અને આપઘાત કરી લઈ અને પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. ત્યારે આપઘાતના આ જે બનાવો બનતા હોય છે અને વધારો થઈ રહ્યો છે, ત્યારે આપઘાત પાછળના કયા એવા પરિબળો જે છે તે જવાબદાર છે? જી પ્રવીણજી, બિલકુલ, આપઘાતના પ્રમાણ જે આપણે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન આપે આપી એ પ્રમાણે વધ્યા છે. ખાસ કરીને એજ્યુકેશન સેક્ટરમાં પણ મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. એડવાન્સ કોર્સિસ કરતા હોય, કોમ્પિટિટિવ એક્ઝામમાં એપિયર થતા હોય એવા સ્ટુડન્ટ્સનું સુસાઇડનું પ્રમાણ વધ્યું છે. ઘણી વખત એવું બનતું હોય છે કે એમના લાઈફના ગોલ જે એમણે સેટ કર્યા હોય અને એ ગોલ એમનાથી ફૂલફિલ નથી થતા. જ્યારે એમને સમાજમાં એમના માતા પિતાને, એમના ઇન્ટરનલ સર્કલને કરી બતાવવા માટેની જે એમની તમન્ના હોય અને ત્યાં એ ગોલમાં ક્યાંક લેગિંગ થતા હોય, એમને એવું લાગતું હોય કે હવે મારાથી આ એચિવ નથી થઈ શક્યું. થોડા કિસ્સાઓમાં ફાઇનાન્શિયલ કારણો પણ હોય છે, કારણ કે ઘણી બધી લોન લઈને, એજ્યુકેશનલ લોન લઈને પેરેન્ટ્સ અથવા તો ખાસ કરીને નાના ગામડાઓમાંથી મોટા શહેરમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ હોય છે. એવા વિદ્યાર્થીઓને જ્યારે એમના પેરેન્ટ્સે કરેલ ફાઇનાન્શિયલ કરજ અને એની સામે એમનું સક્સેસ ના જવું એ એમને વધારે નિરાશા તરફ લઈ જતું હોય છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે સરકારી શાળાઓમાં કે સરકારી સ્કૂલોમાં, કોલેજીસમાં ભણતા કરતા જે લોકો મેડિકલ ફિલ્ડમાં અથવા તો ઉચ્ચ અભ્યાસમાં અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેરેશન કરતા હોય એવા યુથનું સુસાઇડનું પ્રમાણ વધ્યું છે. જી, સાચી વાત છે. કદાચ બાળકોમાં જે ભણવાનું ટેન્શન હોય, સાથે નાપાસ થવાની જે ચિંતા હોય તેને કારણે, અથવા આર્થિક રીતે તેઓ કદાચ પછાત હોય, અથવા આર્થિક રીતે તેઓ ગરીબી ભોગવી રહ્યા હતા, કોઈ પણ રોજગારીની તકો મળતી ન હોય જેવા અનેક જે પરિબળો છે તે આત્મહત્યા પાછળ જવાબદાર હોઈ શકે છે. ત્યારે ફોરમજી, આ બધા જે પરિબળો છે તે જવાબદાર હોય, પરંતુ આ પરિબળો જ્યારે વ્યક્તિના જીવનમાં આવતા હોય છે ત્યારે તેમની મનોસ્થિતિ કેવી હોય છે જેથી કરીને તેઓ આત્મહત્યા કરવા સુધી પહોંચી જતા હોય છે? એક જમાનો એવો હતો જ્યારે એવી માન્યતા હતી કે શિક્ષકો અને પેરેન્ટ્સ એટલે કે વાલીઓ દ્વારા એક ટાઈપનું પ્રેશર ક્રિએટ થવાના કારણે છોકરાઓમાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને સબસિક્વન્ટલી આત્મહત્યાના બનાવો વધતા હતા. પણ આજકાલ એકદમ વિપરીત પરિસ્થિતિ જોવામાં આવે છે. ટીચર્સ ફોર્સ નથી કરતા, પેરેન્ટ્સ સપોર્ટિવ હોય છે. પણ એક ટાઈપની માનસિકતા એવી જોવામાં આવી છે આજકાલ વિદ્યાર્થીઓમાં, ખાસ કરીને સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપ, સ્ટડી સ્ટેટસીસ ને બધામાં, કે તમને નોર્મલ એવરેજ લાઈફ, 9 to 5 જોબ એટલે
યુ હેવ નોટ અમાઉન્ટેડ ટુ એનીથિંગ ઇન લાઈફ, એટલે કે તમે જિંદગીનું કશું કરી નથી શક્યા, તમે ટોટલ ફેલિયર છો. એટલે તમારે કશુંક સ્પેશિયલ, કશુંક વિશિષ્ટ, કશુંક અલૌકિક બનવા માટે તમારે એક્સ્ટ્રા પ્રયત્નો કરવા જ પડે. અને એક એવરેજ લાઈફ કે એક મધ્યમ વર્ગીય એવરેજ લાઈફને ભૂતકાળની દ્રષ્ટિથી જોવામાં આવે છે. હવે જયારે આવી રીતના તમે દ્રષ્ટિકોણ ડેવલપ કરતા હો છો, ત્યારે તમે નાની બી ફેલિયર હોય છે એને તમે સ્વીકારી નથી શકતા, નાના પણ તમે સેટબેક ને સ્વીકારી નથી શકતા, એટલે ઇટ મેક્સ યુ ઇઝી વિક્ટિમ ટુ ડિપ્રેશન. તમે ડિપ્રેશન જલ્દી થઈ જાય છે. અને એમાં પણ ત્યારે તમે જુઓ છો કે ઓ મારા પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ છે, મારા પેરેન્ટ્સ મને સરસ સપોર્ટ કરી રહ્યા છે, એટલે તમને વધારે ગિલ્ટી ફીલ થાય કે ઓ આવા સપોર્ટિવ અને સારા મા બાપ તો હું ડિઝર્વ નથી કરતું, જેમણે પોતે આટલી મહેનત કરીને મારા માટે આટલું બધું કર્યું છે, એટલે હવે આ જિંદગી જીવવા લાયક નથી. એટલે મને લાગે છે કે પરિબળો કરતા વધારે એક એક્સ્ટ્રીમ વિચારવાની શ્રેણી જે ડેવલપ થઈ છે, જ્યાં તમે એવરેજ કે નોર્મલ સ્ટુડન્ટ, મીડિયોકર સ્ટુડન્ટ, એ બધી એવરેજ વસ્તુઓને ફેલિયર જેટલી ખરાબ ગણો છો, એટલે તમે નાના નાના ફેલિયર સહન નથી કરી શકતા, નાના નાના સ્ટ્રેસ હેન્ડલ નથી કરી શકતા. બીજું એ છે કે જેમ એક બહુ જ સેન્સિટિવ રીતના, બહુ જ એક નાના કુમળા ફૂલની જેમ પેરેન્ટ્સ અને ટીચર્સ છોકરાઓને રાખે છે, ફેલિયર તો નાનપણથી જોવા જ નથી. તમે નાના છોકરાઓ તમે પ્લેગ્રુપમાં જતા હોય અને ત્યાં બાય ચાન્સ પંખો બંધ હોય કે એસી બંધ હોય, તો વાલીઓ અંદર અંદર ટીચર્સને વાત કરે કે ઓ અમારા છોકરાઓને કેટલી ગરમી લાગતી હશે. પણ નાના છોકરાઓને સ્ટ્રેસ, ફેલિયર, અડચણો, આ બધી વસ્તુઓ તમે પહેલેથી 2 કે 3 વર્ષના છે ત્યારથી તમે એમને ફેસ કરતા શીખવાડશો નહીં, તો પછી આગળ જઈને એ નાના નાના કે એટલા મોટા જે સ્ટ્રેસીસ હોતા નથી એને પણ મનમાં ખૂબ મોટા ગણી લેશે અને એની સામે ઝઝૂમી નહીં શકે, કારણ કે એ આવડત એમનામાં ડેવલપ કરવામાં આવી જ નથી. બધું પીરસેલી થાળીમાં મળેલું છે, પીરસેલી ભાણે મળેલું છે, એટલે એ સંઘર્ષનો મતલબ જાણતા નથી અને નાની નાની વસ્તુમાં ફેલિયર એમને સ્ટ્રેસ કરી જાય છે. જી, જ્યારે પ્રવીણજી, જ્યારે પહેલાની જો વાત કરવામાં આવે તો પહેલા આત્મહત્યાના જે વિદ્યાર્થીઓમાં, વિદ્યાર્થીઓને આવા વિચાર જ ના આવતા, વિદ્યાર્થીઓને ખબર જ ન પડતી કે આત્મહત્યા એક પગલું હોઈ શકે અથવા જીવન ટૂંકાવી શકાય, કે આટલી આટલી બધી અત્યારે જે મેન્ટલી જે હેલ્થ છે એટલી ખરાબ થઈ ચૂકી છે, જે પ્રમાણે ફોરમજીએ વાત કરી કે મેન્ટલી એટલું બધું પ્રેશર હોય છે કે ટ્યુશન કે સ્કૂલ કે ફેમિલી તરફથી નહીં પરંતુ તેના જે સપોર્ટ છે તેના લઈને જે ટેન્શન વિદ્યાર્થીઓના મનમાં ફરતું હોય છે, અને એ સિવાય તે સોશિયલ મીડિયા છે, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે, તો એ બધા પરિબળો જે છે તે પણ જવાબદાર હોઈ શકે તેમના મેન્ટલી હેલ્થ ખરાબ કરવા માટે. ત્યારે પહેલાં આ વસ્તુ ન હતી, તો આપ શું જોઈ રહ્યા છો? આપે ઘણા સમયથી જીવન આસ્થા સાથે જોડાયેલા છો, તો પહેલા કરતા અત્યારે કયા કયા જે પરિબળો છે જે જવાબદાર હોઈ શકે આ વધારે પડતા આત્મહત્યામાં? ચોક્કસ, જીવન આસ્થા 2015 થી કામ કરે છે. ખાસ કરીને અમે એક્ઝામ હોય અથવા તો રિઝલ્ટ હોય, બોર્ડના હોય કે યુનિવર્સિટીના, ત્યારે અમે અનુભવ્યું છે કે અમારે ત્યાં કોલ્સનું પ્રમાણ ઘણું બધું વધી જાય છે. નોટ ઓનલી સ્ટુડન્ટ્સ બટ પેરેન્ટ્સ પણ કોલ કરતા હોય છે. પરમજી જે વાત કરીને કે સ્ટ્રેસ હેન્ડલ કરવું, અત્યારે આપણને બહુ જ આશ્ચર્ય થાય છે કે બહુ જ નાના 9th સ્ટાન્ડર્ડમાં 10th સ્ટાન્ડર્ડમાં એનાથી 8th સ્ટાન્ડર્ડના સૌ નાના બાળકોએ સુસાઇડ કર્યાના પણ ઇન્સિડન્ટ બન્યા છે, અને એ બનવાનું કારણ પણ પાછું અભ્યાસ. તો આ એક કુટુંબની ઉછેર અથવા તો શાળાનું વાતાવરણ અથવા તો કોચિંગ ક્લાસીસમાં જ્યાં જતા હોય ત્યાં એમને સતત સંઘર્ષ, રિઝલ્ટ ઓરિએન્ટેડ એમને ટ્રીટ કરવામાં આવે છે. વાસ્તવમાં એવું એમને દિશા સૂચન મળવું જોઈએ કે યુ એક્સપ્લોર યોર 100%, તમારી એબિલિટીનો સંપૂર્ણ ઉપયોગ કરો, પણ પરિણામ એ કોઈ આખરી નથી હોતા. જ્યારે આ સ્ટ્રેસ ઓલરેડી લાઈફમાં દરેકના જુદા જુદા તબક્કે જુદા જુદા ટાઈપના સ્ટ્રેસ હોય, અને એ વિદ્યાર્થી માટે જ્યારે
એવું જ લાગે કે મારો આ લાઈફનો ગોલ અચીવ નથી કરી રહ્યો હું કે નથી કરી રહી, ત્યારે જે એમનું સ્ટ્રેસ મેનેજમેન્ટ છે એ ફેમિલીમાંથી મળી શકે, એ એમને કોચિંગ ક્લાસીસના ફેકલ્ટીમાંથી મળી શકે, સોસાયટીમાંથી મળી શકે. પરંતુ બીકોઝ ઓફ સોશિયલ મીડિયા આજકાલ એક પણ નાનો સરખો બનાવ બન્યો હોય છે ને, ખાસ કરીને સુસાઇડના, તો અનફોર્ચ્યુનેટલી એના ફૂટેજ પણ અવેલેબલ હોય છે, મીડિયા ચેનલમાં પ્રસારિત પણ થતા હોય છે. ધીસ ગિવ્સ એ ક્લુ, કોઈને પણ એક ક્લુ મળી જાય છે કે આઈ શુડ એન્ડ માય લાઈફ. આ પણ એક ઘણી વખત ચિંતાનો વિષય બની જાય છે. જી સાચી વાત છે. ફોરમજી, આવા જ્યારે બનાવો બનતા હોય છે અથવા તો આવા બનાવો ન બને તો તેના માટે પરિવારે સોસાયટીએ કેવા પગલાં ભરવા જોઈએ, અથવા તો જે વિદ્યાર્થીઓ છે તેના મનમાં આવા વિચાર ન આવે તે માટે કેવા પ્રયાસો કરવા જોઈએ? આનામાં હું ખાસ કરીને જેમ સરે કીધું કે સોશિયલ મીડિયા અને સામાજિક, એટલે ખાસ કરીને જ્યાં તમારી સારી ઇમ્પ્રેશન મેન્ટેન કરવાની હોય છે, જ્યાં તમે 100% ના આપો તો તમારું જીવન જ વ્યર્થ છે. દરેક આ આ આખી એક એક્સ્ટ્રીમ મેન્ટાલિટી છે, એને ખાલી એજ્યુકેશન સેક્ટરને નહીં પણ તમે હેલ્થ સેક્ટરમાં બી, જો તમારા સિક્સ પેક ના હોય, જો તમારું ફ્લેટ સ્ટમક ના હોય તો તમારે હેલ્ધી છોડ નહીં થાય. તો આ બધા કોન્સેપ્ટ જે ડેવલપ થયા છે ને, એ ખાસ કરીને સોશિયલ મીડિયા અને ખાસ કરીને જે જેન ઝી કહીએ છે, કે જે 2000 પછીની જે જનરેશન છે, 2000-2010 પછીની, એ લોકોમાં ખાસ કરીને આ ટાઈપની થિંકિંગ જોવા મળે છે જ્યાં કશું પણ નોર્મલાઇઝ નથી થયું. એટલે હું એવું માનું છું કે જો આ જે રિઝલ્ટ ઓરિયન્ટેડ જે અપ્રોચ છે એના કરતા જો પ્રોસેસ ઓરિયન્ટેડ અપ્રોચ બને તો ખાસ કરીને એ બહુ ઇન્ટરેસ્ટિંગ અને સારું પગલું રહેશે. હવે મેડિકલ સ્ટુડન્ટને તમે, એવરેજ મેડિકલ સ્ટુડન્ટની લાઈફ તમે જોવા જાઓ, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ એક્ઝામ માટે અપીયર કરતા હોય તો એમસીક્યુમાં અમુક કે આટલા પર્સન્ટેજ છે, આટલા આટલા પોઈન્ટ મેમોરાઇઝ કરવાના છે, એ યાદ કરવામાં પોતાની જાતને પ્રેશર કરશે. કારણ કે સામાન્ય એક્ઝામનું એ સ્ટ્રક્ચર છે, એની એની એ ડિમાન્ડ છે. પણ તમે એક રિયલ લાઈફમાં પ્રેક્ટિસિંગ ડોક્ટરની લાઈફ જુઓ તો એના માટે નિદાન સમજવું, દવા લખવા કરતા ખૂબ વધારે મહત્વનું હોય છે. કારણ કે જો નિદાન બરાબર હશે, એ શીખ્યો બરાબર હશે, રિપોર્ટ બરાબર કરાવ્યો હશે, તો દવા તો એપ્રોપ્રિએટ જ મળશે. પણ આજકાલ મેડિસિન ઓરિયન્ટેડ, રિઝલ્ટ ઓરિયન્ટેડ, અને એ પણ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ઓરિયન્ટેડ, આ બધા અપ્રોચના કારણે લોકોનો વિશ્વાસ જે છે એ પ્રોસેસમાંથી ઉઠી ગયો છે. અને સેટની વસ્તુમાં રિઝલ્ટ થોડું ડીલે થાય કે ના મળે એટલે એ લોકોને લાગે છે કે જીવન વ્યર્થ થઈ ગયું છે, એટલે આત્મહત્યા એક જ તમારો માર્ગ ખુલ્લો બચે છે. એટલે મને એવું લાગે છે કે આનું સોલ્યુશન ખાસ કરીને હશે કે જો આપણે આપણા એજ્યુકેશન સિસ્ટમને રિઝલ્ટ ઓરિયન્ટેડ ના બદલે પ્રોસેસ ઓરિયન્ટેડ બનાવીશું. જી ફોરમજી, આપે જે પ્રમાણે વાત કરી કે પરિણામો, અત્યારે પરિણામો ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે અને એક જાતની હરીફાઈ જે છે તે સમાજમાં પ્રસરી ગઈ છે, અને વિદ્યાર્થીઓના મનમાં પણ એવું જ કહેવામાં આવે છે કે તમારે પરિણામ લાવવાનું છે, તમારે માર્ક્સ લાવવાના છે. પણ કોઈ પણ વિદ્યાર્થીઓને એવું નથી કહેતું કે પરિણામ એ અંતિમ પરિણામ નથી, પરંતુ પરિણામની પાછળ પણ ઘણા પરિણામો આવશે. આ વસ્તુ કોઈ વિદ્યાર્થીઓને સમજાવતું નથી કે જે જીવન છે તે ખાલી પરિણામોથી ભરેલું છે, પરંતુ આ એક પરિણામથી નહીં, પરંતુ આગળ પણ ઘણા બધા પરિણામો આવવાના છે. તમે જો કે તમારે સર્વશ્રેષ્ઠ વર્સિસ તમારે ઉત્તમ બનવું છે, ઉત્તમમાં તમે બીજા કોઈની સાથે કોમ્પિટિશનમાં નથી. જી, અને સર્વશ્રેષ્ઠ એટલે મારે કે બધા કરતા બેસ્ટ બનવું છે, આ બધાના પાછળ કરીને એમાં તમારો ગોલ, તમારું ગોલ અચીવમેન્ટમાં તમે હરીફાઈમાં ઉતરશો ને, ત્યાં તમે અનડ્યુ સ્ટ્રેસ લઈ અને ડિપ્રેશન ના શિકાર બનવાના ચાન્સીસ વધારે છે. અને જ્યારે હરીફાઈમાં જોડવાની રેસમાં, જી, જ્યારે હરીફાઈમાં જોડાય છે ત્યારે તેમનામાં પોતાનામાં શું કાબિલિયત છે તે પોતે ઓળખી શકતું નથી, સાથે સાથે વાલીઓ અથવા શિક્ષકો પણ ઓળખી શકતા નથી. ત્યારે આપે જે પ્રમાણે કીધું કે હરીફાઈથી અલગ ઉઠી અને વિદ્યાર્થીઓને એ સમજાવવું જોઈએ કે ભણવું જરૂરી છે પરંતુ પરિણામ આવવું, પાસ થવું પણ જરૂરી છે, પણ એટલું બધું જરૂરી નથી કે તમે તમારા જીવનને પણ ટૂંકાવી દો. આ વસ્તુ વિદ્યાર્થીઓના મગજમાં ઉતારવી ખૂબ જ જરૂરી છે. શું કહેશો પ્રવીણજી? બિલકુલ,
જ્યારે આપણે સોસાયટીમાં રિસ્પોન્સિબલ પેરેન્ટ્સ નહીં બનીએ ત્યાં સુધી આ ઇશ્યુને આપણે એક વધારે હવા ભરી રહ્યા છીએ. કારણ કે આજે ઘરમાં મોટા ભાગે મેન્ટલ હેલ્થ રિલેટેડ એવું ઓપન એન્વાયરમેન્ટ પણ બાળકને નથી મળતું કે એને કંઈ સ્ટ્રેસ છે, ડિસ્ટર્બ છે તો એને ખુલીને ઘરે કહી શકે, એને કોઈ બ્રેક લેવો છે તો એના પેરેન્ટ્સ સાથે વાત ન કરી શકે. તો જ્યાં સુધી મેન્ટલ હેલ્થની ચર્ચા કરવા માટે એક કુટુંબમાં કે સ્કૂલમાં એવું એન્વાયરમેન્ટ નહીં આપવામાં આવે ત્યાં સુધી એ બાળક ખુલીને કહેશે એની પ્રોબ્લેમ શું છે. માત્ર જેમ પરમજીએ કહ્યું એમ કે રિઝલ્ટ ઓરિયન્ટેડ પણ પ્રોસેસ ઓરિયન્ટેડ નહીં રાખીએ તો બાળકોમાં એમને ક્યાં એમનો સ્ટ્રેસ કઈ રીતે એની સાથે ડીલ કરવું એ ખ્યાલ જ નહીં આવે. આજે અર્લી આઈડેન્ટિફિકેશન આજે સોસાયટીમાં, ક્લાસરૂમમાં, ટીચર્સ દ્વારા, પેરેન્ટ્સ દ્વારા, સબલિંગ્સ દ્વારા જો એને ઓળખવામાં નહીં આવે કે આ કંઈક બિહેવિયર એબનોર્મલ છે, બદલાવ છે અને એની સાથે ઓપન અપ થઈને વાત નહીં કરવામાં આવે તો એ બાળકનું ડિપ્રેશન, એન્ઝાયટી જે પણ ડિસઓર્ડર છે એનું લેવલ વધતું જ જશે. કારણ કે એને એ રૂમ નથી મળી રહી કે એનો પ્રશ્ન કહેવાની. તો આપણે એવું એન્વાયરમેન્ટ પણ આપવું બહુ જરૂરી છે, ખુલીને વાત કરી શકે, એની વાત કર્યા પછી એને પ્રોપર ગાઈડન્સ મળી શકે. આજે વિદ્યાર્થી ડાયરેક્ટલી ક્યાંય જઈ નથી શકતો પોતાના મેન્ટલ હેલ્થ રિલેટેડ ડાયગ્નોસિસ કરાવવા માટે. તો કદાચ આપણે એવું ફેમિલીમાં કે સ્કૂલમાં કે બહાર સોસાયટીમાં એવું વાતાવરણ આપીએ કે એટલીસ્ટ આઈડેન્ટિફાય તો કરીએ કે ઇઝ પાસિંગ થ્રુ સમ સ્ટ્રેસ ઓર ડિસઓર્ડર. તો એક આઈડેન્ટિફિકેશન થાય અને એને એડ્રેસ થાય, એને એને કોઈ સાચી રાહ બતાવે. આ ધીસ ઇઝ ધ નીડ ઓફ ટાઈમ. અને ઘણી વખત જે ઘર પાસે ઘરમાં બાળકો નથી વાત કરી શકતા તો એવી જગ્યાએ હેલ્પલાઇન હોય, એવા પ્લેટફોર્મ મળે કે જ્યાં એ બાળક એની પોતાની મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ કહી શકે, નોટ ઓનલી કહી શકે પણ એને સારું એવું ડિરેક્શન પણ મળે. જી સાચી વાત છે. જ્યારે આ બાળકોમાં આ પ્રકારની જે કહી શકાય કે આ પ્રકારના જે વિચારો આવતા હોય, આત્મહત્યાને લઈને વિચારો, આત્મહત્યા સુધીના વિચારો આવતા હોય અથવા તો તે એટલું બધું ડિપ્રેશનમાં હોય ત્યારે ફોરમજી બાળકને કઈ રીતે સમજાવવું જોઈએ કે તે આ ડિપ્રેશનમાંથી બહાર આવી શકે અથવા તો એને કેવી એક્ટિવિટીઝ કરાવવી જોઈએ કે જેથી કરીને તે આ સમસ્યાથી દૂર થઈ શકે? બધો આમાં સૌથી પહેલો સ્ટેપ છે કે જ્યાં ટીચર્સ અને પેરેન્ટ્સ લેક કરે છે એ છે કે જ્યારે બાળક પોતાની કોઈ સમસ્યા એમની પાસે લાવે છે તો તમે એને સડનલી ઇનવેલિડેટ કરી કાઢો છો કે ઓ આટલી નાની વસ્તુમાં તો સ્ટ્રેસ થઈ જાય છે, ઓ અમારા તો આનાથી બી મોટા પ્રોબ્લેમ છે. તમે તો એટલે બાળકને લાગે છે કે મારા ઇશ્યુને બાજુમાં રાખીને આવ્યો છે અને આ લોકો મોટા મોટા જવાબ અને સોલ્યુશન આપવામાં જ ઇન્ટરેસ્ટેડ છે. એટલે હું ખાસ કરીને સૌથી પહેલું તમે સમજાવો, કઈ બી સમજાવો ના સમજાવો એ પછી આવશે, પણ સૌથી પહેલું સાંભળતા શીખો. આપણે નોર્મલી કોઈની વાત સાંભળતા હોય છે ને ત્યારે આપણું મન ઓટોમેટિકલી એનો આન્સર બનાવીને મારે શું કહેવું એ નક્કી કરતું હોય છે, ત્યારે આપણે એ શું કહે છે ને એ તો આપણે ગુપચાઈ જ દઈએ છીએ. અને ખાસ કરીને બાળકોના કેસમાં કોઈ નાનું છોકરું કે મને સ્કૂલમાં કોઈ આવું કીધું તો આપણે 20-30 વર્ષની ઉંમરે આપણને લાગે આ તો નાનો ઇશ્યુ છે, તો બધા કે તારે એ કરીને આવવાનું, કમ્પ્લેન કરી દેવાની. તો એ સડનલી જયારે તમે સડનલી જવાબ આપવા માંડો અને એવી રીતના બિહેવ કરો કે તમારા પાસે બધા આન્સર છે તો બાળક તમારા સાથે કનેક્ટેડ ફીલ નહીં કરી શકે. જી એને લાગશે કે આ ખાલી પર્સન, આ જે વ્યક્તિ છે, મારા વાલી છે કે મારા મા બાપ છે કે મારા ટીચર છે, એ ખાલી કાનેથી સાંભળે છે, હૃદયથી નથી સાંભળતા. એટલે ખાસ કરીને હૃદયથી સાંભળતા શીખો. તમે જયારે હૃદયથી સાંભળશો ત્યારે બાળકને કઈ રીતના ખબર પડશે કે તમે એને સોલ્યુશન નથી આપતા પણ બાળક કહે છે કે મને બહુ સ્ટ્રેસ ફીલ થાય છે, તો તમે એને સામેથી પૂછી લો કે સ્ટ્રેસનું મીનિંગ શું. એટલે તું સ્ટ્રેસ ફીલ થાય છે ત્યારે શરીરમાં કંઈક થાય છે, તો એ ટાઈપના પ્રશ્નો જયારે તમે પૂછો છો ત્યારે તમે બાળક સાથે કનેક્ટ કરી શકો છો. અને એ તમે એક આર્ટ શીખો છો સાંભળવાની, સાંભળવાની પણ એક કલા છે. અમે લોકો મેન્ટલ હેલ્થ કે સાયકિયાટ્રી ભણતા હોય છે ને તો ખાસ કરીને સાંભળવાની કળા શીખવાડે છે સૌથી પહેલા, પછી નિદાન અને સોલ્યુશન આવે. એટલે સૌથી પહેલા મને લાગે છે કે પેરેન્ટ્સે સાંભળવાની કળા કેળવવી ખૂબ જરૂરી છે.
જી સાચી વાત છે. આપે જે પ્રમાણે દાખલો આપ્યો કે જ્યારે નાનું બાળક એવું કહે છે મને આ પ્રકારની પરેશાની છે, ત્યારે સામેથી તે લોકોને એવો જવાબ મળે છે કે આ તો ખૂબ જ નાની વસ્તુ છે, આના કરતાં મોટી વસ્તુ તો અમારી પાસે છે, ત્યારે આ જે મેન્ટાલિટી છે પેરેન્ટ્સને એ વસ્તુ સમજવી જોઈએ કે જ્યારે એ એમની ઉંમરમાં હતા ત્યારે એમના માટે આ પરિસ્થિતિ ખૂબ જ કઠિન હતી, જ્યારે તમે અત્યારે ઉંમર વધી જવા પામી છે ત્યારે તમને એ અત્યારે ઇઝી લાગે છે, પરંતુ જ્યારે તમે એમની ઉંમરમાં હતા તમારું માઇન્ડ જ્યારે એમની ઉંમર જેટલું હતું ત્યારે તમને એ વસ્તુ કઠિન લાગતી. જેમ કે નાનું બાળક હોય અને એ એકલો શીખતું હોય તો એના માટે એ એકલો ઘૂંટવો પણ ઘણો અઘરો હોય. આ વસ્તુ પેરેન્ટ્સને સમજવી જોઈએ અને ખાસ કરીને શિક્ષકો અને જે પેરેન્ટ્સ છે જે સૌથી વધારે વિદ્યાર્થીઓ પાસે રહેતા હોય છે અને સાથે સાથે તેમણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમની આસપાસના જે વાતાવરણ કેવું છે, તેના મિત્રો કેવા છે, તેનો મિત્રોમાં કેવી સંગત છે, મિત્રોની કેવી સંગત છે, સાથે સાથે તે કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, હાલ કેવું બની ચૂક્યું છે આધુનિકમાં. આપણા જેવા આવા સંસ્કારી પરિવારમાં કોઈ છોકરું વ્યસન ના કરે, આમ ના કરે, તેમ ના કરે, તમે એની વાત પૂરી સાંભળ્યા વગર એને સોલ્યુશન આપો છો, એટલે આવતી વખત એ એટલો ગભરાઈ જશે કે તમને વાત જ નહીં કરી. એની માટે તમે જે એક માર્ગ ખુલ્લો હતો એ પણ બંધ કર્યો. અને આવી રીતના ઘણા બધા યંગસ્ટર્સ, તમારી વાત એકદમ સાચી છે, એ લોકો વ્યસનના શિકાર બને છે, વ્યસન ડિપ્રેશનને ઓર ખરાબ કરે છે, સુસાઇડલ ટેન્ડન્સીને ઓર ખરાબ કરે છે. બીજું મેઇન મુખ્ય કારણ એ છે કે ફેમિલીઝમાં સાયકિયાટ્રિક અને સાયકિયાટ્રિક દવાઓને નેગેટિવ ગણવામાં આવે છે, કે જે બધું પોઝિટિવ રહીએ ને એટલે બધું થઈ જાય, એ કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે ના જવાનું હોય. એટલે જયારે રિયલ સ્ટ્રેસ હોય છે એ સ્ટ્રેસના રિઝલ્ટ જે બ્રેનમાં ન્યુરોકેમિકલ ચેન્જીસ કે જે મગજના રાસાયણિક ફેરફાર થતા હોય છે એ એડ્રેસ નથી થતા અને એ સુસાઇડલ ટેન્ડન્સીઝમાં તબદીલ થઈ જાય છે. મારો છોકરો કે છોકરી અમને બધા ઘણા બધા વાલીઓ કે છે 15 કે 16 વર્ષનો છે તો એને દવા, માનસિકની દવા આપવી થોડી સારી વસ્તુ કહેવાય. હું ખાસ કરીને એમને વિનંતી કરીને કહીશ કે માનસિક રોગ માટેની દવા જેટલી વહેલી ચાલુ કરો એટલું સારું. તમે 10 વર્ષે ચાલુ કરો, 15 વર્ષે ચાલુ કરતો હોય, જો તમારા નિદાન કે સાયકિયાટ્રિક એસેસમેન્ટ પ્રમાણે દવાની જરૂર છે તો તમે ચાલુ કરો જ. કે દવા, કાઉન્સિલિંગ, સપોર્ટિવ થેરેપી બધું જયારે તમે ટાઈમ પર ચાલુ કરશો ત્યારે 25-30 વર્ષે એ એડલ્ટ એ ઉંમરે વિકસિત થશે કે એ પોતાના પ્રોબ્લેમ્સ પોતાની રીતના હેન્ડલ કરતું થશે. જી, જે પ્રકારે કાઉન્સેલિંગની વાત થઈ ત્યારે જીવન આસ્થા હેલ્પલાઈન છે તે કાઉન્સેલિંગની કામગીરી કરતું હોય, સાથે સાથે આત્મહત્યાના આજે બનાવો છે તે ઘણા સામે આવતા હોય, તો જીવન આસ્થા જે પૂર્ણ ટીમ છે તે કયા પ્રકારે કામ કરતી હોય છે પ્રવીણજી? સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા જીવન આસ્થા 2015માં 10 સપ્ટેમ્બર, હમણાં જ આપણે વિશ્વ આત્મહત્યાનો જવાન દિવસ આવે છે તે દિવસે શરૂ કરવામાં આવી હતી. અમારી જીવન આસ્થામાં 8 કાઉન્સિલર અને 1 સિનિયર કાઉન્સિલર એમ 9 સભ્યોની ટીમ છે અને બધા જ સાયકોલોજી બેકગ્રાઉન્ડ વાળા યુવતીઓ છે. જે લોકો, જેમ હમણાં પરમજીએ કહ્યું ને કે માત્ર સાંભળવું નહીં પણ એક્ટિવ લિસનિંગ, તો એ આર વેરી સ્કિલફુલ. અને અમારે ત્યાં જે કોલ આવે છે અમે 24/7 365 ડેઝ એડ્રેસ કરીએ છીએ. જયારે અમને વાત થઈ ને પેરેન્ટ્સની, એક વસ્તુ મને અહીંયા કહેવાનું મન થાય છે કે ઘણી વખત પેરેન્ટ્સ છે ને એવું બિહેવ કરતા હોય છે, આઈડિયોલોજી અપનાવતા હોય છે કે એમના નહીં થયેલ, પૂરા નહીં થયેલ સપના એ એમના બાળકોમાં જોતા હોય છે અને એના લીધે બાળકને પોતે ટેગ લગાડી દેતા હોય છે કે મારે આને એન્જિનિયર બનાવવો છે, મારે ડોક્ટર બનાવવો છે, મારે આને આ બનાવવું છે, તે બનાવવું છે. આ સમસ્યાને લીધે બાળક કંઈક જુદું બનવા માંગતું હોય અને પેરેન્ટ્સ ધક્કો કેમ બીજે મારતા હોય, આ સંજોગો પણ બાળકને ડિસકમ્ફર્ટ અથવા તો સ્ટ્રેસ તરફ લઈ જતા હોય છે. કાઉન્સિલિંગ, યસ, કાઉન્સિલિંગ એ એવી વસ્તુ છે કે એ એક ઇમિડિયેટ હેલ્પ માટે બરોબર છે, પણ જેમ પરમજીએ કહ્યું એમ કે જ્યારે એ એમની ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને માટે, આપણે સામાન્ય માનગી ફિઝિકલ હેલ્થનો કોઈ પણ ઇશ્યુ હોય તો ડોક્ટર પાસે જતા જરાય ખચકાટ નથી અનુભવતા અને ઇમિજિયેટલી આખું ફેમિલી કહે છે કે જલ્દી ડોક્ટર પાસે જ લઈ જાઓ.
તો મેન્ટલ હેલ્થના જયારે સિમ્પટમ જોવા મળે તો શા માટે આપણે સાયકોલોજીસ્ટ કે સાયકિયાટ્રિસ્ટ પાસે ના જઈએ? તો આ પણ એક મેન્ટાલિટીમાં બદલાવની જરૂર છે, જેથી કરીને પ્રોપર સમયે પ્રોપર નિદાન થઈ જાય અને લાઈફ ફરીથી પાટા ઉપર ચડી જાય. જી ચોક્કસથી, અત્યારે આપ બંને અમારી સાથે જોડાયા અને આ વિષય પર ચર્ચા કરી એ બદલ આપનો આભાર. અને જે આત્મહત્યા કહી શકાય કે વિદ્યાર્થીઓમાં જે બનાવ વધ્યા છે તેનું મુખ્ય કારણ છે કે તમે બાળકોની વાતને સમજવા માંગતા નથી, સાંભળતા નથી. વ્યવસ્થિત જો સાંભળવામાં આવે, તેને સમજવામાં આવે અને તેનો ઉપાય વિદ્યાર્થીઓને સૂચવવામાં આવે તો આજે આત્મહત્યાના જે બનાવો છે તે ઘણા અંશે ઘટી શકે છે. ત્યારે આવા જ નવા વિષય સાથે અને નવી માહિતી સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.